वडोदरा जिला पंचायत ने सामान्य सभा सयाजीगंज स्थित होटल खाते योजाई थी। वडोदरा जिला पंचायत ने सामान्य सभा आज सयाजीगंज की वैभवी होटल में योजाई थी। सभा की शुरुआत में विकासना कामों की रूपरेखा रजू कराई थी, जेमा ग्रांट की फाळवणी मुद्दे सभ्यों भारे देकारो मचावता एक तबक्के पोलिस बोलावानी फरज पड़ी थी। दरमियान जिला पंचायत प्रमुख सामे मनस्वीपणे वहीवट सहित आक्षेपों साथ जिला पंचायत पूर्व प्रमुख द्वारा कांग्रेस 18 सभ्यों साथ अविश्वास की दरखास्त रजू कराई थी। अर्जुन सिंह उदयसिंह पडियार द्वारा जणाव्युं हतुं के कोरोना में आम लोगों ने मददरूप थवाय तेवी रजूआत करी हती। सारू छे, आम जनता दुखी छे, पण आ लोको कोरोना नी गाइडलाइन आखी भूली गया छे अने बीजी एमने पोताना कामोमां ज रस छे, एटले ए बहु दुखद वात छे। आजना दिवसे કોરોનાની જ વાત કહેવા ગયા છે કે કોરોના જે મહામારીમાં જેમ બને આમ લોકોને મદદ થાય એ વાત રજૂ કરી અમે। જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુબારક પટેલ દ્વારા જણાવ્યું હતું। વડોદરા જિલ્લા પંચાયતનું રિવાઇઝ બજેટ જે હતું એ ખાસ ચર્ચામાં હતો, અને રિવાઇઝ બજેટ જો મંજૂર કરવામાં આવે તો વડોદરા જિલ્લાના નાગરિકોને ખૂબ જ મોટો અન્યાય થાય તેવો હતો, એટલે અમે એનો વિરોધ કરેલો અને તે કારણોસર અધ્યક્ષે તે મુદ્દો રદ કરેલ છે, મુલતવી રાખેલ છે, અને તે કારણોસર હવે બજેટ જે છે એ રિવાઇઝ નહીં થઈ શકે। ખાસ તો આ વૈભવી હોટલમાં જે આયોજન કર્યું છે તે અમે ખાસ સૂચન કર્યું છે કે એનો જે ખર્ચ છે જિલ્લા પંચાયતમાં ન પડવો જોઈએ, કારણ કે કોરોનાની મહામારીમાં લોકો ખૂબ જ ત્રાહિમામ પુકારી ઉઠેલ છે, નાના વેપારીઓ, ગરીબો, ખેડૂતો, જેથી કંઈ એનો જે કંઈ ખર્ચ થશે એ ખર્ચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી પ્રમુખશ્રી આપશે, જેથી કરીને જિલ્લા પંચાયત પર કોઈ મોટો ભાર ના આવે। વર્ક ઓર્ડર વગર જે હાઈ માસ્કનો મુદ્દો હતો વડોદરા જિલ્લા પંચાયતમાં, વર્ક ઓર્ડર વગર જે હાઈ માસ્ક ટાવર ઊભા થઈ ગયેલા છે એનો અમે અગાઉ પણ વિરોધ કરેલો, અને તે કારણોસર આજ દિન સુધી એ નાણાં ચૂકવાયા નથી અને ચૂકવવા પણ ન જોઈએ। સોશિયલ ડિસ્ટન્સ બી નહીં જળવાયું? વડોદરા જિલ્લા પંચાયતમાં જે સામાન્ય સભામાં સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે ખૂબ જ આયોજન કરેલું, પરંતુ વધારે સંખ્યા હોવાના કારણે સોશિયલ ડિસ્ટન્સનું જે છે એ આયોજન થઈ શક્યું નહીં, અને એના માટે પણ અમને દુઃખ વ્યક્ત કરીએ છીએ। જિલ્લા પંચાયત પ્રમુખ ઈલાબેન ચૌહાણ દ્વારા સભા સંદર્ભે જણાવ્યું હતું। આજ પહેલા તો આજે તમારે જન્મદિવસ છે, શુભેચ્છા તમને। થેન્ક યુ। આજની સામાન્ય સભા જે થઈ એમાં કયા કયા મુદ્દાઓ ખાસ લેવામાં આવ્યા અને વિરોધ પક્ષ શું વિરોધ દર્શાવ્યો? આજની સામાન્ય સભાની અંદર કોઈ ખાસ મુદ્દા નહોતા, અમારી ઈચ્છા એવી હતી કે જે લોકહિતાર્થની અંદર જે 2 કરોડ ગ્રાન્ટ છે તે ગ્રાન્ટને વધારે ફાળવીએ અને વડોદરા જિલ્લાના તમામ છેવાડાના ગામોને વિકાસ માટે વધારે રકમ મળે એ માટે અમારા પ્રયત્નો હતા। અને બીજું કે હાઈમાસ્ક ટાવરનો જે પ્રોબ્લેમ્સ હતો કે એ વર્ક ઓર્ડર વગર બીજા જે અન્ય સદસ્યશ્રીઓએ હાઈમાસ્ક ટાવર બનાવી લીધા છે અને ઉપરની ગાઈડલાઈન મુજબ, સરકારની ગાઈડલાઈન મુજબ ત્યાં એવું ગાઈડલાઈનની અંદર છે કે હાઈમાસ્ક ટાવર બનાવવાના નહીં, એટલે ત્યાંથી અમને એવો ઓર્ડર આપ્યો, એમને એવી માહિતી આપી કે આ નહીં થઈ શકે, એટલે અમે એ કામ તે વખતે સુધારી લીધું હતું। પણ જ્યારે બીજા અન્ય સદસ્યશ્રીઓ વર્ક ઓર્ડર વગર પણ બનાવી લીધા તો એમના કામને અમે મહત્ત્વ સમજી અને અમે જે પણ વધારો થાય તો એ કાર્યની અંદર અમે વાપરે અને એમના જે પ્રશ્નો ઊભા થયા છે તે પ્રશ્નોને દૂર કરવાનો અમે પ્રયત્ન કરેલો હતો। સભ્યોનો વિરોધ બી હતો કે ગ્રાન્ટો નથી આવતી અને કોરોનાની મહામારીમાં કામો પણ નથી થયા। એવું નથી, થયા છે કામો અને એની માહિતી આપણે જુઓ તો અમે થર્મલ ગન પણ આપી છે અને અમારા પ્રયત્નો તો સર્વની સાથે રહીને સર્વનો વિકાસ કરવાનો છે અને એવું ના બને, અને ગ્રાન્ટોની ફાળવણી અમે દરેક સભ્યને સાથે રાખીને કરી છે। અમે જ્યારે ગ્રાન્ટોની ફાળવણી કરી છે ત્યારે અમે ભાજપ કોંગ્રેસ જોયું નથી, અમે સર્વની સાથે અને જેમને અમે વચન આપ્યા પ્રમાણે અમે કાર્ય કર્યું છે। આજે ખાનગી હોટલમાં યોજાયેલ સભા સંદર્ભે DDO કિરણ ઝવેરીએ જણાવ્યું હતું કે પ્રમુખ અને આરોગ્ય સમિતિના ચેરમેનમાં જન્મદિવસ હતો, મીટિંગ બાદ જિલ્લા પંચાયતના બદલે ખાનગી હોટલમાં સભા યોજાઈ હતી જેનો ખર્ચ પણ રાજ્ય સરકાર કે સ્વભંડોળની ગ્રાન્ટમાં નથી પડવાનો સાથે અન્ય માહિતી આપી હતી। આ સામાન્ય સભા આજે પ્રમુખશ્રીનો જન્મદિવસ હતો અને આરોગ્ય સમિતિના ચેરમેનશ્રીનો જન્મદિવસ હતો। ઉપપ્રમુખના કહેવાથી પ્રમુખ સાથે સંપર્ક કરી અને પ્રમુખ ઉપપ્રમુખની મિટિંગ કર્યા બાદ જિલ્લા પંચાયતને બદલે આ હોટલમાં સામાન્ય સભા રાખવામાં આવી અને એનો ખર્ચ પણ રાજ્ય સરકાર કે સ્વભંડોળની ગ્રાન્ટમાં નથી પડવાનો। હવે રહ્યો પ્રશ્ન, આમાં ફક્ત બજેટ રિવાઇઝ પૂરતો પ્રશ્ન હતો અને રિવાઇઝ બજેટની પહેલેથી જ નક્કી કર્યા મુજબ એ દરખાસ્ત પ્રમુખશ્રી દ્વારા રજૂ કરવામાં ન આવી,
એટલે બાકીના સામાન્ય જે વહીવટી મુદ્દા છે એ તમામ સર્વાનુમતે મંજૂર થયા છે. કોરોનાની મહામારીમાં જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી જ કામ કરે ને કામ થાય એવું જરૂરી નથી. રાજ્ય સરકારની આરોગ્ય શાખામાંથી કરોડો નહીં અબજો રૂપિયાનો ખર્ચ થયેલો છે. જેટલા પણ 1,26,000 જેટલા ગુજરાત રાજ્યના પેશન્ટ છે અને સરકારની જ્યારે મદદની જરૂર પડી છે પ્રાઇવેટ હોસ્પિટલ સિવાય જે નથી એ બધાને સરકારે નિઃશુલ્ક સારવાર આપી છે. ટોઝિલુંબે અને રેમડેસિવીર જેવા ઇન્જેક્શન પણ મફતમાં આપવામાં આવે છે. તમામ દવાઓ મફત આપવામાં આવે છે. જિલ્લા પંચાયત દ્વારા પ્રિકોશનના કોઈક સાધનો દાખલા તરીકે તમારું સેનિટાઇઝર હોય કે માસ્ક હોય એ ફ્રીમાં આપવાનું હતું તો એમાં ના આપી શક્યા તો એ સીએસઆરમાંથી તો આ પ્રવૃત્તિ કરવામાં આવેલ જ છે. એટલે એ ગ્રાન્ટ વાપરવાથી કંઈ કોરોના અટકી જાત ને 2 કરોડ રૂપિયાથી એવો પ્રશ્ન નથી. પરંતુ આ એક મુદ્દો છે કે જ્યારે એની મંજૂરી માગીને ના આવી તો રાજ્ય સરકારે તો કરોડો રૂપિયા ખર્ચ કરી અને લોકોનો જાન માલ બચાવવા પૂરતા પ્રયત્ન કરેલા છે. નિર્ણય ફક્ત સામાન્ય સભામાં બજેટ રિવાઇઝનો જે પ્રશ્ન હતો તો બજેટ રિવાઇઝની દરખાસ્ત પ્રમુખશ્રીએ મૂકી નથી, એ સિવાય વહીવટીતંત્રના બધા નિર્ણયો પાસ થયા. વર્ક ઓર્ડર વિના જેને હાઈ માસ્ક ટાવર બનાવ્યા હોય એ એમની અંગત જવાબદારી બને. જ્યારે રાજ્ય સરકારના કોઈ પણ રાજ્યપત્રિત અધિકારીએ વર્ક ઓર્ડર ના આપ્યો અને તમે કામ પૂર્ણ કરી નાખો તો એ તમારો અંગત વિષય છે, એમાં સરકાર કંઈ ના કરી શકે. ગ્રાન્ટ વહેંચણીના મુદ્દે પણ કંઈક, ગ્રાન્ટ વહેંચણીનો મુદ્દો એ એમનો રાજકીય મુદ્દો છે, એમાં મારે વહીવટીતંત્રએ કંઈ કહેવાનું રહેતું નથી.